नमस्कार विद्यार्थी मित्रों वाला भाई बहनों, फरी एक बार वीडियो लेक्चर ना माध्यम थी आप सबनु स्वागत छे। आपणे तमने एक दाखलो घरे थी गणवा आप्यो हतो, 0.128 मोलर H2SO4 अने बीजो आप्यो हतो H3PO4। आ बन्ने ना द्रावण नी पीएच गणवा मैं तमने कह्युं हतुं, मैं तमने एवुं शीख्युं है कि आना अंदर तमारे केटला प्रोटीक छे ध्यान राखवानुं। જેમકે H2SO4 છે તો એ ડાયપ્રોટી છે, કેવું હોય ડાયપ્રોટી, તો આપેલી મોલારિટીને તમારે બે વડે ગુણવાની રહેશે। દાખલા તરીકે H3PO4 હે તો એ ટ્રાયપ્રોટી છે, એમાં જે પણ મોલારિટી આપી છે એને ત્રણ વડે તમારે ગુણવાની થતી હોય છે। તો એ તમને શીખવ્યું હતું ને એવું કરવાનું હતું। મૂળમાં તમારે શું કરવાનું કે 0.128 મોલર એને બે વડે ગુણવાની, એના એચ પ્લસ બને, પછી પેલું પીએચ વાળું સૂત્ર પીએચ બરાબર માઇનસ લોગ ઓફ એચ પ્લસ એ વાપરે એટલે તમને પીએચ મળી જાય। બંને બંને એસિડ છે એટલે તમે સીધે સીધી પીએચ શોધી શકો। ધારો કે એસિડના બદલે બેઝ આપ્યા હોય તો પહેલા તમે શું કરે પીઓએચ નીકાળે, શું કરે પીઓએચ, એના પછી પીએચ નીકાળે, પહેલા પીઓએચ નીકાળે અને પછી શું નીકાળે પીએચ, બરાબર। તો આ એકદમ સિમ્પલ મેથડ એ તમને આવડી જાય એવી છે। હવે એક બીજા પ્રકારના દાખલા તમને શીખવું છું જે નોર્માલિટી ઉપર હોય, કોના ઉપર હોય નોર્માલિટી, ધ્યાન રાખજો નોર્માલિટી એટલે એક પ્રકારે તુલ્યાંક છે, નોર્માલિટી એટલે એક પ્રકારે શું તુલ્યાંક, મતલબ કે જે દર્શાયેલા છે એચ એચ પ્લસ છે એને તમારે પ્રોટિસિટી વડે ગુણવાના હોતા નથી। પ્રોટિસિટી મતલબ કે ડાયપ્રોટિક હોય તો બે વડે કે પોલીપ્રોટિક હોય તો એન વડે ગુણવાની જરૂર નથી, મોલારિટી હોય ને તેને ગુણવી પડે, નોર્માલિટીને ગુણવાની જરૂર નથી। દાખલા તરીકે હું તમને એવો પ્રશ્ન પૂછું કે 0.288 નોર્મલ H2SO4 ની પીએચ કેટલી, 0.288 નોર્મલ H2SO4 ની પીએચ કેટલી, તો તમે શું કરશો, ધારો કે મેં અહીંયા મોલર આપ્યું હોત, શું આપ્યું હોત, તો તમે 0.288 ને શું કરતા બે વડે ગુણતા અને કુલ એચ પ્લસ નીકાળીને પછી પીએચ માં લઈ જતા। નોર્માલિટીમાં એવું કરવાની જરૂર નથી, નોર્માલિટીમાં જે સાંદ્રતા તમને આપી છે એ સાંદ્રતા પોતે જ તમારું શું હોય એચ પ્લસ, એનો મતલબ કે તમારા માટે એચ પ્લસ કેટલા હે 0.288 આજ, બરાબર 0.288 આજ તમારા માટે એચ પ્લસ હે, એને તમે શું કહેશો 2.88 × 10⁻², નોર્મલ, બરાબર, અને સીધે સીધી શું કરશો પીએચ ગણવાની ચાલુ કરશો, સમજણ પડાય કે નહીં। હવે આગળનો દાખલો ગણાવતો નથી, તમને આવડે એવો જ છે, પીએચ બરાબર માઇનસ લોગ ઇન્ટુ એચ પ્લસ અને એચ પ્લસ ની આ કિંમત મૂકીને તમે દાખલો ગણી શકો, જે તમારે ઘરેથી ગણી દેવાનો રહેશે, સમજણ પડે ને। માન લો આના બદલે તમને આ ટાઈપનો દાખલો આલ દે કે 0.00131 નોર્મલ H3PO4 એનું આપણે માની લઈએ કે 100% આયનીકરણ થાય છે, કેટલું આયનીકરણ થાય 100%, 0.00131 નોર્મલ H3PO4 અને એનું આયનીકરણ કેટલું થાય 100%, અને આપણને એમ કે આની પીએચ ગણો, શું કે આની પીએચ આવડી જશે, ગણતા આવડી જશે, નોર્મલ આલ્યા હોય તો ડાયરેક્ટ લઈ લેવાના, ચલો આને બદલે મોલર આપ્યા હોત તો ગુણ્યા 3 કરતા, સમજણ પડી ને, તો મોલારિટીમાં તમારે ગુણ્યા 3 કરવાનું આવશે, નોર્માલિટીમાં એવું આવતું નથી, તો એ ધ્યાન રાખો છો। ચલો ફટાફટ બંને દાખલાને જવાબ લાગે તો હું સહી પૂરું એટલી વાર।
તમે પણ ગણો છો દાખલો બેટા આનું કેટલું આવ્યું આનું પીએચ બેટા આની પીએચ 1.5407 તો આટલો જવાબ આવે છે 1.5407 તમે જોઈ લેજો ચલો આની પીએચ કેટલી આવી જોઈ લેજો બેટા જવાબ એક નો 2.88 છે અને એક છે 2.54 બંને જવાબ અમારી જે ટેકનિકલ ટીમ છે અમારી સાથે એમણે આપ્યા છે એટલે તમે એકવાર ક્રોસ વેરીફાય કરી દેજો તમારી રીતે અને કોઈ પ્રોબ્લેમ જેવું લાગે તો કમેન્ટ બોક્સ ખુલ્લું જ છે ગમે ત્યારે કમેન્ટ કરી શકો ચલો થઈ ગયું બેટા રાહુલ ખબર પડે કે નહીં પડતી ચલો તો નીકળ દો સારું હવે અહીંયા ધ્યાન આપજો મેં તમને નોર્માલિટી ઉપરથી પીએચ કેવી રીતે શોધવી તો એ પણ શીખવી દીધી છે બરાબર હા હવે જે આવે નોર્માલિટી ઉપરથી પીએચ કેવી રીતે શોધવી એ પણ મેં તમને શીખવી દીધું હવે આપણે શીખવા જઈ રહ્યા છે નિર્બળ એસિડની પીએચ ગણવા માટેની પદ્ધતિ શું શીખવા જઈ રહ્યા છે નિર્બળ એસિડની પીએચ ગણવાની પદ્ધતિ તો આપણો ટોપિક છે નિર્બળ એસિડની પીએચ ગણવી ધ્યાન રાખજો આપણો શું ટોપિક છે નિર્બળ એસિડની પીએચ ગણવી બરાબર છે ચલો પ્રબળ એસિડ ની પીએચ ગણવા માટે સૂત્ર છે પીએચ બરાબર માઇનસ લોગ એચ પ્લસ તો પ્રબળ એસિડ માં તો કોઈ વાંધો નથી હવે જે નિર્બળ એસિડ ની પીએચ ગણવી તો એવું કહેવામાં આવે છે કે જે એસિડો નિર્બળ છે પહેલા તો કયા એસિડ નિર્બળ છે એની તમને થોડીક વાત કરી દઉં તો જેટલા પણ કાર્બનિક એસિડો છે એ બધા નિર્બળ છે કાર્બનિક એસિડો એટલે કે ફોર્મિક એસિડ HCOOH એના પછી RCOOH આર ના બદલે તમે કોઈ પણ લઈ શકો મિથાઇલ અથવા ઇથાઇલ અથવા પ્રોપાઇલ કોઈ પણ તો HCOOH ફોર્મિક એસિડ કહેવાય અને HCOOH ને શું કહેવાય ફોર્મિક એસિડ એના પછી RCOOH એમાં બધા એસિડ આવી ગયા આ નિર્બળ એસિડ હોય કેવા એસિડ હોય નિર્બળ આના સિવાય જે મોટા એસિડ હોય એના જે નાના એસિડ હોય એટલે આમ જો મોટો એસિડ હોય H2SO4 પણ એનાથી નાનો એસિડ કોણ હોય H2SO3 તો એ નિર્બળમાં આવશે H2SO3 કેમાં આવશે નિર્બળ જે રીતે મોટા એસિડ હોય HClO4 કોણ HClO4 હવે એના નાના એસિડો હશે HClO અને HClO2 એના નાના એસિડો કોણ HClO અને HClO2 તો એ નિર્બળમાં ગણાય કેમાં ગણાય નિર્બળ એના ભાઈ ફોસ્ફરસના જેટલા ભી એસિડ બધા નિર્બળ ફોસ્ફરસના એસિડો જેમ કે H3PO4 H3PO3 H3PO2 આ બધા એસિડો નિર્બળ છે કેવા છે નિર્બળ સમજે પડે કે નહીં તો આ બધા નિર્બળ એસિડો છે તો ધ્યાન રાખજો ધારો કે મોટો એસિડ છે HNO3 એનાથી નાનો એસિડ છે HNO2 તો એ નિર્બળમાં આવશે કેવો આવશે નિર્બળ તો HNO2 નિર્બળ એસિડ એના પછી H2S તો આ બી નિર્બળ એસિડ છે કેવો એસિડ છે નિર્બળ તો તમે વધારે તો નહીં પણ આટલા નિર્બળ એસિડ તમારા જીવનમાં તમે યાદ રાખો છો કે આ બધા નિર્બળ એસિડ હોય કેવાય નિર્બળ તમે જે બી મોટા મોટા નામ સાંભળ્યા એને એનથી નીચે જે આવતા હોય બધા નિર્બળ તમે મોટું નામ સાંભળ્યું હશે સલ્ફ્યુરિક એસિડ એન નીચે કોણ H2SO3 તો નિર્બળ તમે મોટું નામ સાંભળ્યું હશે HClO4 પરક્લોરિક એસિડ તો એન નીચે છે HClO2 અને HClO HClO3 બી આવે એન નીચે પણ એ સ્ટ્રોંગ છે HClO3 મતલબ બે આના સ્ટ્રોંગ છે HClO4 અને HClO3 આ બંને કહેવાય સ્ટ્રોંગ સ્ટ્રોંગ બોલે તો પ્રબળ પણ એના નીચેના જે બે હે એ નિર્બળ હે કેવા હે નિર્બળ બાકી તમે જોઈ લો મેં લિસ્ટ આખી લખી હે ફોસ્ફરસ પોપટ ડાલના તો બધા કેવા હે નિર્બળ જ છે આ પોપટ કાકા આવી ગયા તો ભાઈ બાબુ કાકા બાકી નહીં રહે તો બાબુ કાકાના ભી બધા કેવા હે નિર્બળ જ તો આ બધા ને નિર્બળ હે હવે નિર્બળ લોકોની એક ખાસિયત હે કે એમનું જે આયનીકરણ હે પૂરેપૂરું થતું હે આય હાય નજર માલ દેવડા એક ચલ નિર્બળનું આયનીકરણ પૂરેપૂરું થતું નહીં હે
मतलब कि आपनु जे आई नी करण है आंशिक थाय क्या उदाय आंशिक आशिक नी कहतो वो आंशिक क्या उदाय आंशिक ओके हां अमुक ने तो आशिक है झबड़ा है चल हारु हवे એટલે ધ્યાન રાખજો એટલે નિર્બળ પૂરા આઈ ની કરે નહીં થતા પ્રબળ આય તો પૂરો આઈ ની કરણ થઈ જાય હવે સમજો માન લો કે મારું ડે H2SO4 है કેવો એસિડ है પરબળ है કેવો है तो एने पानी नाखसो तो पूरे पूरा सु बना होसे 2H प्लस एने SO4 माइनस 2 मतलब रिएक्शन एक बाजू थसे प्रक्रिया मतलब अप्रतिवर्ती रिएक्शन થઈ જશે કેવી રિએક્શન થશે અપ્રતિવર્તી अगर अप्रतिवर्ती रिएक्शन है तो એમાં ઇક્વિલિબ્રિયમ આવશે નહીં यानी कि संतुलन नहीं आवे यानी कि साम्य अवस्था એમાં આવવાની નથી साम्य अवस्था यानी कि संतुलन ક્યારે આવશે જ્યારે રિએક્શન બંને તરફ થતી હોય પુરોગામી અને પ્રતિગામી બંને તરફ જ્યારે રિએક્શન થતી હશે ત્યારે શું આવશે સંતુલન હવે રિએક્શન બંને તરફ ક્યારે થાય હવે આ તો શું એ 100% આયન નહીં થઈ 100% આયન નહીં મતલબ પૂરેપૂરા શું બની ગયા આયન્સ ઓન્લી પ્રોડક્ટ બનાવી દીધી ઓન્લી શું બનાવી દીધી પ્રોડક્ટ નહીં પછી હવે પ્રોડક્ટમાંથી પાછું રિએક્ટન્ટ બને એવો હે એટલે અહીંયા સંતુલન નહીં આવે બીજું 100% આયનીકરણ જેનું થાય એનો આલ્ફા 1 કહેવાય એનો આલ્ફા શું કહેવાય ખબર હેને વિયોજન અંશ એનો 1 હવે જેનું આયનીકરણ 100% થયું એના માટે આયનીકરણ અચળાંક KA એના માટે આયનીકરણ અચળાંક KA હવે તમે એના KA ના મૂલ્યો નીકાળો તો KA આયનીકરણ અચળાંક બોલીએ છીએ પણ હકીકતમાં KA એ સંતુલન અચળાંક છે શું હે ચલો હવે એક વસ્તુ સમજો શરૂની વાત હે શરૂની વાત મતલબ સમય જ્યારે 0 હે સમય કેવો હે 0 એ વખતે H2SO4 કેટલો હશે તો ઘણો બધો H2SO4 કેવો હશે ઘણો બધો ને આ કેવો હશે 0 હવે માન લો કે t સમયની વાત કરીએ કયા સમયની વાત કરીએ t મતલબ કે જ્યારે પ્રક્રિયા પત્વ પતી ગઈ ત્યારની વાત છે તો પ્રક્રિયા જ્યારે પતી ગઈ હશે ત્યારે આ કેટલો હશે 0 અને આ ક્યારે કેવો કેવો હશે ઘણો બધો હે ઘણો બધો મોટી ચલો આ ભી કેવો હશે ઘણો બધો ઓકે હવે સંતુલન અચળાંક હે શું નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા ચલો તો સંતુલન અચળાંક હે શું નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા ઓકે तो निपज आ रही मतलब के H plus NO square SO4 minus 2 अपॉन प्रक्रियक में जो है H2SO4 ओके H2SO4 कितना है 0 मान लो एनी वैल्यू n है NO डिवाइड बाय 0 है तो आंसर शुद्ध बनू है NO मतलब है वो है मतलब है वो है के आनो जो K है के वो है कौनो પરબળ એસિડ નો કનો તો પ્રબળ એસિડ ના જે આયનીકરણ અચળાંક એ અનંત છે કેવા હે અનંત એટલે તમારા ચોપડી વાળા શું કરશે ખબર હે કોઈ ભી પ્રબળ એસિડ નો આયનીકરણ અચળાંક નહીં લખે પ્રબળ એસિડ હશે તો એની બાજુમાં લખેલું હશે એનો આયનીકરણ અચળાંક ઘણો વધારે છે શું લખેલું હશે તમે ચોપડી વાંચી લેજો પ્રબળ એસિડ નું નામ લખ્યું હશે H2SO4 પછી લખ્યું હશે આયનીકરણ અચળાંક તો ઘણો વધારે છે મતલબ કે શોધી જ ન શકાય ઇન્ફાઇનાઇટ જતો રહેશે કેમ કે આ 0 થઈ જાય આ 0 થઈ જાય તો કે શું થાય तो प्रबल एसिड ना संतुलन अचळांक शोधवाना होता नहीं अन शोधिन कोई मतलब भी नहीं है सोचो तो आवसे इनफाइनाइट तो तमे संतुलन अचळांक सोचो कोना निर्बल है निर्बल में शू है समझो तमे निर्बल में हुए कि तमे जोडे निर्बल एसिड समझो कि CH3COOH एने पानी में नाखसो शू बनावसे CH3 નું માઇનસ અને H3O પ્લસ આવ બનાવસે તો પૂરે પૂરું આયનીકરણ નહીં થાય આયનીકરણ કેવું થશે અપૂર્ણ તો એના કારણે શું થશે કે સંતુલન આવી જશે આમાં શું આવી જશે સંતુલન કે થોડા નિપજો ભેગા થઈને બહુ પ્રક્રિયક બનાવશે પ્રક્રિયકમાંથી શું બનશે અને આવી અવસ્થામાં આપણે આનો કે નીકાળશો તો આની કુછ વેલ્યુ હશે આની ભી કુછ વેલ્યુ હશે તો બંને વચ્ચે કુછ હશે તો આ ભી તમને કુછ મળશે સમજણ પડી કે નહીં મતલબ કે હાઉ કે ઇન્ફાઇનાઇટ કે ઝીરો વેલ્યુ નહીં મળે તમને એક કે નું તમને શું મળશે મૂલ્ય મળશે એટલે કોઈ વખત કોઈનો કે લખીને આલે તો સમજી લેવાનું કે એસિડ નિર્બળ છે કેવો હે નિર્બળ ધારો કે તમને એમ કહે કે એક એચ નામનો એસિડ છે અને એના કે નું મૂલ્ય ઢેકણું બૂજણું ફલાણું છે સમજી લેવાનું બાપડે નિર્બળ છે અગર એસિડ પ્રબળ હશે તો કદી એનો કે નો વેલ્યુ લખેલો જ નહીં હોય ફાટી જાય નોટ નું પત્તું કેમ કે એનો કે નો વેલ્યુ કેવો આવે અનંત પડે કે નહીં કોઈનો ભી કે લખેલો એનો મતલબ શું હે एसिड निर्बल है कोई नो केबी लगेला है ना मतलब जो है बेस